નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ આયોજિત અવસ્થાનું આયોજન કાર્યક્રમમાં હું ડૉક્ટર હર્ષદ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મનુષ્ય જીવનની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે ત્રણ પડાવ છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા આ ત્રણેય અવસ્થાનો પોતાનો એક આગવો અંદાજ છે બીજા જ છે અને આ અવસ્થાઓ કંઈ પૂછીને આવતી નથી વૃદ્ધાવસ્થા એ પૈકીની એક છે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં હંમેશા વડીલોનું સ્થાન અને મોભો મોટો છે આ વડીલો આપણી મૂડી છે જેને આપણે સૌ આદર આપીએ છીએ માન આપીએ છીએ તેમની આજ્ઞાનું પાલન કરીએ છીએ અને સામા પક્ષે આ વડીલો પણ પોતાનું વડીલો પણ જાળવે છે આવા વરિષ્ઠ નાગરિકોએ સમગ્ર જીવન જવાબદારીઓમાં વિતાવ્યું છે સમગ્ર જીવન દરમિયાન એણે સમાજ કુટુંબ વગેરેની માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ નાગરિકોને આ વરિષ્ઠ વડીલોને જાળવવા એમની વૃદ્ધાવસ્થાનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે આ વરિષ્ઠ નાગરિકો ક્યાંક આર્થિક મૂંઝવણ અનુભવતા હોય ક્યાંક એવો નિરાધારપણાનો ભાવ અનુભવતા હોય ક્યાંક જવાબદારીઓના બોજ વચ્ચે એમને સમય જ નથી પડ્યો તો ક્યાંથી તીર્થાટન કરી શકે તો એના માટે રાજ્ય સરકારે ખૂબ મોટી યોજનાઓ એ શરૂ કરી છે આ વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધત્વ વશમું ન લાગે અને શેષ જીવન એ આનંદ સાથે વ્યતીત કરી શકે એ માટે સરકારની કેટલીક મહત્ત્વની યોજનાઓ છે અને આ યોજનાઓ વિશે વાત કરવા માટે મારી સાથે ગુજરાત વિદ્યાપીઠમાંથી સમાજ કાર્ય વિભાગના પ્રાધ્યાપક ડૉક્ટર વિપિનભાઈ મકવાણા ઉપસ્થિત છે વિપિનભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ સો વરિષ્ઠ નાગરિકો સ્વમાનભેર જીવી શકે એ માટેની સરકારની કઈ કઈ યોજનાઓ હાલ અમલમાં છે નમસ્કાર શ્રોતા મિત્રો વૃદ્ધાવસ્થા એ માણસની જિંદગીનો ખૂબ મહત્ત્વનો પડાવ છે આ સમયગાળા દરમિયાન વૃદ્ધજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એની દરકાર રાજ્ય સરકાર રાખે છે રાજ્ય સરકારે આ માટે આ શહેરના અને રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓનું નિર્માણ કરેલું છે એટલે દર્શક મિત્રો આપ સૌથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન વરિષ્ઠ નાગરિકો માટે અનેકવિધ યોજનાઓ હાલ અમલમાં છે કેટલીક મહત્વની યોજનાઓ વિશે જો હું આપને માહિતી આપું તો સૌથી પહેલી યોજના એ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના બીજી મહત્ત્વની યોજના એ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ત્રીજી યોજના એ વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે અંત્યેષ્ટી યોજના ચોથી યોજના એ તીર્થદર્શન યોજના અને છેલ્લી અને સૌથી મહત્ત્વની યોજના એ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના આ પ્રકારે એ પાંચેક જેટલી યોજનાભાઈ આ જે યોજનાઓ આપે જણાવી આ યોજનાઓ પૈકી સૌથી પહેલી અને મહત્ત્વની જે સરકારની યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના આ યોજના વિશે આપ જણાવશો આ યોજનાનો લાભ કોને મળી શકે અને એના માટે અરજી ક્યાં કરવાની હોય છે હર્ષદભાઈ આપનો સવાલ ખૂબ મહત્ત્વનો છે આ યોજનાનો લાભ મેળવવા માટે અલગ અલગ પ્રકારની જે પાત્રતા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમાં સૌથી મહત્ત્વની બાબત એ અરજદારની ઉંમર એ સાહીઠ વર્ષ કે એનાથી વધુ હોવી જોઈએ એકવીસ કે એનાથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ રાજ્ય સરકારે આ યોજના માટે એક મહત્ત્વની એ પણ જોગવાઈ કરેલી છે કે દિવ્યાંગ વ્યક્તિના કેસમાં પંચોતેર ટકાથી વધુ વધારે દિવ્યાંગતા હોય તો ઉંમરમાં પણ દિવ્યાંગ વ્યક્તિને છૂટછાટ મળે છે સાહીઠના બદલે પિસ્તાલીસ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળી શકે છે પુત્ર માનસિક રીતે અસ્થિર હોય અથવા કેન્સર ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય એવા અરજદારો એવા વૃદ્ધો પણ આ યોજનાએ અન્વયે અરજી કરી શકાય છે ખૂબ સરસ વિપિનભાઈ આ યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક સાથે કયા કયા દસ્તાવેજો મુખ્યત્વે જોડવાના હોય છે સૌથી પહેલો અને મહત્ત્વનો દસ્તાવેજ ઉંમરનું પ્રમાણપત્ર આવકનો દાખલો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે સરકારે નિયત આવકની વયમર્યાદા એટલે નક્કી કરેલી છે એમાં ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ અને વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે દોઢ લાખથી વધુ આવક ના હોવી જોઈએ એટલે આવકનો દાખલો દિવ્યાંગતાનો મેં જે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી વધુ મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ અને હર્ષદભાઈ આ યોજનાની માટે જે સહાયની રકમ જે છે એ સીધી અરજદારના બેંકના ખાતામાં જમા થાય છે એટલે બેંક અથવા પોસ્ટ ઓફિસનો પણ એક વિકલ્પ એ નક્કી છે એટલે એની એકાઉન્ટ ડિટેલ અને રેશન કાર્ડ એટલે વિપિનભાઈ આ યોજના માટે કોઈ અરજીપત્રક નમૂનાનું તૈયાર હોય છે અને નમૂનાનું તૈયાર અરજીપત્રક હોય તો યોજનાનું આ અમલીકરણ જે છે એ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે એ દર્શક મિત્રોને જણાવશો બિલકુલ આ યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા અથવા તાલુકાના જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતેથી આ યોજનાનું અરજીપત્રક મળી શકે છે આ સિવાય આ રાજ્યના કોઈપણ નાગરિકને એ તાલુકા કક્ષા સુધી અથવા મામલતદાર કચેરી સુધી જવું ન પડે એટલા માટે આ સરકાર ટેકનોલોજી ઉપર સૌથી વધુ ભાર આપે છે ઈ ગ્રામ વિશ્વગ્રામ જેવી અનેકવિધ યોજનાઓ જેમાં ગામને વિશ્વ સાથે જોડવાની વાત છે એટલે આ અલગ અલગ યોજનાના લાભો મેળવવા માટે એ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી પણ એ ઓનલાઈન અરજી કરી શકે છે અરજી કરવા માટે આ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેસ વેબસાઈટ પર જઈ અને ઘેર બેઠા અથવા પંચાયત કક્ષાએ વીસીઈ એટલે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર જે હોય છે એનો એની મદદ મેળવી અને ત્યાંથી પણ કોઈ પણ અરજદાર જે છે એ અરજી કરી શકે છે અચ્છા અરજી તો અરજદારે કરી દીધી આ યોજનાનો લાભ લેવા માટે પણ હવે કોઈ અરજદારની અરજી નામંજૂર થાય તો શું કરવું અને આ યોજના અંતર્ગત અપીલ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી છે ખરી બિલકુલ દરેક અરજદારની યોજના જો પૂરતા ડોક્યુમેન્ટ હોય અને રાજ્ય સરકારે જે સહાય મેળવવાની પાત્રતા નક્કી કરેલી છે એ પ્રમાણે અરજી કરી હોય તો કોઈ પ્રશ્ન જ નથી પણ એવા કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય કે એ પ્રકારની કોઈ પણ મુશ્કેલી હોય એવા કેસમાં જ એ અરજી નામંજૂર થાય છે તો એવા કેસમાં હર્ષદભાઈ એ તાલુકા કક્ષાએ અથવા તાલુકાની જે પ્રાંત અધિકારી જે છે ત્યાં કોઈ પણ અરજદાર એ અરજી નામંજૂર થયાના સાઠ દિવસની મર્યાદામાં એ ત્યાં પોતાની અરજી અથવા અરજી જે નામંજૂર થઈ છે એ કયા કારણસર અરજી નામંજૂર થઈ છે એની એ તપાસ કરી શકે છે દર્શક મિત્રો હવે લઈશું નાનકડો એક વિરામ વિરામ બાદ દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે વિપિનભાઈ આ યોજનાની સહાય ક્યારે બંધ થાય આમ તો અરજી કર્યાની તારીખથી વરિષ્ઠ નાગરિક જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે અરજદારનું મૃત્યુ થાય એટલે આપોઆપ આ યોજનાનો લાભ ખૂબ સરસ આપે શરૂઆતમાં જે અગત્યની યોજનાઓ જણાવી એ પૈકી સરકારની બીજી મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વની યોજના જે છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એના વિશે આપ એ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડે અને એ યોજનાનો લાભ કોને મળી શકે એ જરા વિગતે જણાવશો બિલકુલ આ યોજનાનો જે લાભ મેળવવા માટેની જે પાત્રતા તો એમાં ભારત સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ ગરીબી રેખા ઝીરોથી વીસ સુધીનો સ્કોર કે જેને આપણે બીપીએલના લાભાર્થી કહીએ છીએ એ વ્યક્તિને એ વરિષ્ઠ નાગરિકને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ સિવાય કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ એ સ્ત્રી કે પુરુષનું મૃત્યુ થયેલ હોવું જોઈએ મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢારથી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી ન હોવી જોઈએ મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં એ કોઈપણ અરજદાર આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકે એટલે આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે એનો લાભ લેવા માટે અરજી પત્રક ક્યાંથી મળી શકે સંબંધિત જિલ્લા અથવા તાલુકાના જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી થી આ યોજનાનું અરજીપત્રક મળી શકે છે અને મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ગ્રામ્ય કક્ષાએથી પંચાયતથી એ કોઈ પણ વ્યક્તિ એ ઓનલાઈન અરજી પણ કરી શકે છે આ સિવાય રાજ્ય સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે એ વેબસાઇટ પણ એની છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ પર જઈને પણ કોઈપણ અરજદાર જે છે એ અરજી કરી શકે છે કોઈપણ યોજનાનો લાભ લેવા માટે વિપિનભાઈ એ અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો ખૂબ અગત્યના છે તો આ યોજનાનો લાભ લેવો હોય તો એના માટે કયા કયા દસ્તાવેજો એ જોડવાના હોય છે આ યોજનાનો લાભ મેળવવા માટે પાંચ દસ્તાવેજો એ ખૂબ મહત્વના છે સૌથી પહેલી જે મહત્વની બાબત એ મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર રેશન કાર્ડ અને આ સહાય એ સીધી જે તે અરજદારના બેંક ખાતામાં જમા થાય છે એટલે બેંક અંકેની ડિટેલ ડિટેલ એ રીતે આ પાંચેક ડોક્યુમેન્ટ એ અરજીની સાથે મેળવવાના હોય છે આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે વિપિનભાઈ છે આ યોજના અન્વયે વરિષ્ઠ નાગરિકોને કયો લાભ મળે છે આમાં હર્ષદભાઈ કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને વીસ હજાર રૂપિયા સુધીની સહાય એ અરજી કર્યા પછી એ એક વખત મળે છે અને આ સહાયની ચૂકવણી ડીપી ડીબીટી દ્વારા એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રોગ્રામ જે છે એના અંતર્ગત બેંક અથવા જે તે અરજદારના પોસ્ટ ખાતામાં એ સીધી જમા થાય એટલે મારે આપની પાસેથી દર્શક મિત્રોને જણાવવું છે કે આ યોજનાનું અમલીકરણ એ કઈ એજન્સી દ્વારા કરવામાં આવે છે આ યોજનાનું અમલીકરણ એ સંબંધિત મામલતદાર કચેરી એટલે આ રાજ્યનો કોઈપણ નાગરિક જે છે પોતે જે વિસ્તારમાં રહે છે અને એની જે મામલતદાર કચેરી છે ત્યાંથી એ આ યોજનાનો લાભ મેળવી શકે છે વિપિનભાઈ આપની પાસેથી દર્શક મિત્રોને એ જણાવવા માગું છું કે આ અરજી કોઈ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત કોઈ વરિષ્ઠ નાગરિક કરે અને એની ન મંજૂર થાય તો એમાં અપીલ માટેની કોઈ જોગવાઈ છે ખરી બિલકુલ આમાં અરજી નામંજૂર થયાના સાહીઠ દિવસની અંદર પ્રાંત અધિકારીની કચેરી સમક્ષ એ કોઈપણ અરજદાર જે છે એ પોતાની અરજી નામંજૂર થયા વિશેની રજૂઆત એ કરી શકે છે વિપિન ખૂબ સરસ વિપિનભાઈ આપે આરંભમાં જે કેટલીક યોજનાઓ સરકારની જણાવી એ પૈકીની ત્રીજી મહત્ત્વની યોજના વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝો માટેની સિટીઝનો માટેની અંત્યેષ્ટી સહાયની જે યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે અને આ યોજનાનો લાભ એ કોને મળી શકે હર્ષદભાઈ આપનો સવાલ ખૂબ અગત્યનો છે અને દર્શક મિત્રો સાથે મને વાત કરવી ગમશે પણ ખરી કે આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ દેશના અને રાજ્યના વરિષ્ઠ નાગરિકો જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી તો એને મદદ કરે જ છે પણ એ સિવાયની એક મહત્ત્વની જવાબદારી એ વરિષ્ઠ નાગરિકના મૃત્યુ પછી મૃત સહાય મેળવતી સિનિયર સિટીઝન વ્યક્તિને પાંચ હજાર સુધીની સહાય આ અંત્યેષ્ટિ યોજના અન્વયે કરવામાં આવે છે અને એમાં આપણે જે વાત કરીએ પ્રમાણે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનો અવસાન થતાં ત્યાંના વારસદારને આ યોજનાનો લાભ મળે છે દર્શક મિત્રો એક નાનકડો વિરામ લઈએ વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વિપિનભાઈ આ યોજનાનો રાજ્ય સરકારનો હેતુ એ વરિષ્ઠ નાગરિકોને મૃત્યુ પછી સન્માન આપવાનો છે એ તો આપે જણાવ્યું પણ આ યોજનાનો લાભ લેવા માટે એ અરજીપત્રક ક્યાંથી મળે ક્યાં અરજી કરવાની હોય અને આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર છે એની જરા વિગતે વાત દર્શક મિત્રોને જણાવશો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી આપવાનું સ્થળ એ સંબંધિત મામલતદાર કચેરીએ કોઈપણ અરજદારે અરજી કરવાની રહે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે એ સિનિયર સિટીઝનના વારસદારને એ વરિષ્ઠ નાગરિકના મૃત્યુ પછી એ એક વખત રૂપિયા પાંચ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે આ સહાય જે છે એની સાથે હર્ષદભાઈ એક વાત એ પણ જોડી લઉં કે આમાં પુરાવા એ ખૂબ મહત્ત્વના છે કેટલાક દસ્તાવેજો એ અનિવાર્યપણે એ અરજપત્રક સાથે જોડવાના હોય છે એમાં વૃદ્ધ સહાય મંજૂર મંજૂરીનો પત્ર ઓનલાઈન જો નોંધાયેલ હોય તો પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય એવો બેંક એકાઉન્ટ નંબર અવસાનનો દાખલો રેશન કાર્ડની નકલ અરજદારની બેંકના પાસબુકની નકલ અરજદારનો આધાર નંબર અને હર્ષદભાઈ એક સૌથી અગત્યની બાબત આ યોજના અન્વયે એ પણ નક્કી કરવામાં આવેલું છે કે એક કરતાં વધારે જો વારસદાર હોય તેવા કિસ્સામાં વારસદારનું સંમતિપત્રક એટલે ક્યારેક અપાદરૂપ કેસમાં ક્યાંક જે છે એ સહાય કોને મળે તો એમાં આ સંમતિ હોય તો એમાં એવી કોઈ જ પ્રકારની મુશ્કેલી ન થાય એની તકેદારી એ રાજ્ય સરકારે આ યોજનાનું જ્યારે નિર્માણ કરેલું છે એ વખતે એક પુરાવા તરીકે એ સંમતિપત્રકને પણ મૂકવામાં આવેલું છે આપણે આરંભમાં જે યોજનાઓની વાત કરી એ યોજનાઓ પૈકી ખૂબ મહત્ત્વની અને અગત્યની યોજના શ્રવણ તીર્થ યોજના જે છે એ યોજના શું છે એના વિશે દર્શક મિત્રોને જણાવશો હર્ષદભાઈ આ ગુજરાતના વડીલજનોને સરકાર દ્વારા સમર્પિત આ યોજના કરવામાં આવેલી છે અને શ્રવણ એ આપણા માટે અજાણ્યું નામ નથી વૃદ્ધ માતા પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ આ દેશના દરેક નાગરિકોના હૃદયમાં જ એનું એક અનેરું સ્થાન છે આધુનિક યુગમાં ગુજરાત રાજ્યના પવિત્ર જે યાત્રાધામ સ્થળો છે એની મુલાકાત એનો પ્રવાસ એ આ રાજ્યના સિનિયર સિટીઝન કરી શકે એના માટે ગુજરાતના ગુજરાત સરકારે આ સવર્ણ સવર્ણતીર્થ યોજના એ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે એક પાંચ બે હજાર સત્તરથી આ યોજનાની અમલવારી કરેલી છે અને એમાં સાતેક જેટલા યાત્રાધામ સ્થળો કે જેનું ગુજરાતના અને દેશના ઇતિહાસમાં એક આગવું સ્થાન અને મહત્ત્વ છે એમાં અંબાજી પાવાગઢ ડાકોર શામળાજી ગિરનાર અને પાલીતાણા જેવા અલગ અલગ સ્થળોનો એમાં સમાવેશ કર રાજ્ય સરકારની ખૂબ અગત્યની આ યોજના છે અને આ યોજનાનો લાભ મેળવવા માટેની એ પાત્રતા કઈ કઈ છે વિપનભાઈ આ સવાલ જે છે એ ખૂબ અગત્યનો છે આ યોજનાનો લાભ મેળવવા માટેની સૌથી પહેલી પાત્રતા એ કોઈ પણ સિનિયર સિટીઝન એ ગુજરાત રાજ્યમાં સૌથી પહેલાં એ વસવાટ જે કરે છે અને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અરજદારની અરજીની તારીખે ઉંમર સાહીઠ વર્ષ કે એનાથી વધારે હોવી જોઈએ પતિ પત્ની એકસાથે યાત્રા કરતા હોય એવા કેસમાં એકની ઉંમર એ અરજીની તારીખે સાહીઠ વર્ષ કે એનાથી વધુ હોવી જોઈએ આ યોજનાનો લાભ એ વ્યક્તિગત સ્તરે નથી મેળવી શકાતો પણ ઓછામાં ઓછા પિસ્તાલી યાત્રાળુઓ સમૂહમાં જો અરજી કરે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે પિસ્ વ્યક્તિગત કે પિસ્તાલીસથી ઓછા વ્યક્તિઓ જો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરે તો એટલે કે આ વ્યક્તિગત નહીં પણ વરિષ્ઠ નાગરિકો માટેની સમૂહની યોજના છે બિલકુલ જો સમૂહની આ યોજના છે તો એની અરજી પ્રક્રિયા શું હોય છે કેવી રીતે અરજી કરવાની હોય અરજી કરવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ એ રાજ્ય સરકાર દ્વારા અલગથી જ આ બધા સ્થળો માં પ્રવાસથી લઈને એની જાળવણીના જે કંઈ મુદ્દાઓ છે એના માટે આવા અલગથી બોર્ડની રાજ્ય સરકાર દ્વારા રચના કરેલી છે અને આ સવર્ણ તીર્થદર્શન યોજનાના અમલીકરણમાં પણ આ બોર્ડની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે આ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ ઉપર આ યોજના વિશેની તમામ વિગતો એ મૂકવામાં આવેલી છે આ યોજનાના અમલીકરણ માટે એટલે કોઈપણ અરજદાનને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે હા તો એના માટે આ યાત્રાધામ જે બોર્ડ છે એમાં કેટલાક નંબરો પણ વેબસાઇટ ઉપર આપેલા છે અને મહત્ત્વની જે વેબસાઇટ છે મેન્ટ ઇન એટલે નાગરિકોને વધારે માહિતી જોઈતી હોય તો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ ઉપરથી એમને મળી જશે બિલકુલ વિપિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે રાજ્ય સરકારની વરિષ્ઠ નાગરિકો માટેની જે યોજના છે એ યોજનાઓ વિશે ખૂબ વિગતે વાત કરી દર્શક મિત્રો આપણા આપને જણાવી દઈએ કે વરિષ્ઠ નાગરિકો એ સ્વમાનભેર પોતાની પાછલી જિંદગી જીવી શકે એમનો માન મોભો અને મરતબો સચવાય જળવાય એવો શુભ હેતુ આ યોજનાઓ પાછળનો છે આ યોજનાઓ થકી રાજ્ય સરકાર સાચા અર્થમાં નૈતિક રીતે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે અને આપણે પણ આ યોજનાઓ વિશે વધારી જાણકારી માટે જો કોઈને વધારે વિગતો જોઈતી હોય તો અમારો હેલ્પ નંબર હેલ્પલાઇન નંબર નોંધી લેશો હેલ્પલાઇન નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ શૂન્ય શૂન્ય રાજ્ય સરકારની ખૂબ મહત્ત્વની અને અગત્યની વરિષ્ઠ નાગરિકોની યોજનાઓના આ કાર્યક્રમમાં વિપિનભાઈ આપ ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રો આપ પણ છેલ્લે સુધી જોડાયા એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર આભાર હર્ષદભાઈ